એ ગ્રામર નું જે છે એ યુનિટ 2 આજે શરૂ કરવાના છે, પણ એ શરૂ કરતા પહેલા તમે બધા પોતપોતાના રોલ નંબર બેટા લખી નાખો, એટલે જે છે હું તમારી પ્રેઝન્ટ પૂરી લઉં. હવે તમને ખ્યાલ આવી ગયો છે ને કે આપણી સ્કૂલ ખુલવાની છે, તો તમે લોકો સંમતિ પત્ર જે છે સંમતિ પત્ર ભરી અને સ્કૂલમાં આપી જજો. બરાબર, એટલે આપણે જે છે એ સંમતિ પત્ર તમારું આવી જાય એટલે તો જ તે તમને સ્કૂલમાં જે છે એન્ટ્રી આપવામાં આવશે. એટલે તમે એ ઝડપથી જે છે આપી જજો. બરાબર, અને બધા આવવા માટે તૈયાર છો કે નહીં? આવવું છે ને હવે સ્કૂલે બધા? વાહ, સરસ. મતલબ તમને આવવાની જે છે જલ્દી જ છે ને સ્કૂલમાં? મજા આવશે. હા, સાતમા ધોરણ માં તો તમે આવ્યા જ નથી ને સ્કૂલ માં? અને સાથે ભણશું, અત્યાર સુધી બોર્ડ ઉપર તો ભણ્યા જ નથી આપણે. ના, ઓનલાઈન માં મજા નહોતી આવતી એવું નતું, પણ મજા તો આમાં આવતી હતી. ઓકે, સરસ. ચાલો, સારા નથી આજે? સારા ઈકરા નથી? છે, સારા છે, ઈકરા છે? ઈકરા ઓકે, સરસ. ચાલો, તો આજે જે છે ને આપણે યુનિટ નંબર 2, હવે અત્યાર સુધી આપણે ભણતા હતા એ કયો યુનિટ હતો ઈકરા? ઈકરા, આપણે અત્યાર સુધી કયો યુનિટ ભણતા હતા? ગ્રામર માં કયો ટોપિક ભણતા હતા, યાદ છે કે નહીં ઈકરા? ઈકરા ને નથી ખ્યાલ બેટા કયો ટોપિક આપણે ભણતા હતા? ઈ પેલા આપણે ભણતા હતા એ યુનિટ 1 હતો. કયો હતો? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ટેન્સ ભણતા હતા ને ઈકરા, કે સાદો વર્તમાન કાળ, કે જે આપણે ક્રિયા કરતા હોય ને, મતલબ વર્તમાનમાં અત્યારે ક્રિયા હોય ને કરતા, એને સાદો વર્તમાન કાળ કહેવાય. જેમ કે તમે જમતા હોય, તમે હોમવર્ક કરતા હોય, તમે કોઈ ચોપડી વાંચતા હોય, ટીવી જોતા હોય, તો એ બધું જે છે એ ક્રિયાને શું કહેવાય? સાદો વર્તમાન કાળ, કારણ કે તમે અત્યારે કરતા હોય એને. પણ હવે સેમ એના જેવું જ તે ચાલુ વર્તમાન કાળ જે છે એ આપણે શીખવાનું છે, તો એને કહેવાય ઇંગ્લિશમાં ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ વર્તમાન કાળ. હવે આપણે અત્યારે કઈ ક્રિયા કરીએ છીએ, તો કે આપણે અત્યારે અંગ્રેજીનો જે છે એ લેક્ચર શરૂ છે ને, આપણે અંગ્રેજીનો લેક્ચર ભણીએ છીએ. બરાબર, તમે લખો છો તો તમારી અત્યારે લખવાની ક્રિયા શરૂ છે. હું અત્યારે બોલું છું તો મારી બોલવાની ક્રિયા શરૂ છે. કે હાલમાં જે ક્રિયા શરૂ હોય એને કહેવાય ચાલુ વર્તમાન કાળ. એ સાદા વર્તમાન કાળ છે એની જેવો જ છે, પણ આ ચાલુ ક્રિયા દેખાડે છે. કઈ? કે આપણે જે ક્રિયા અત્યારના કરતા હોય ને એને ચાલુ વર્તમાન કાળ કહેવાય. બરાબર, આટલું ક્લિયર છો કે નહીં ગર્લ્સ? ચાલુ વર્તમાન કાળ કોને કહેવાય એમાં ગર્લ્સ? ચાલુ વર્તમાન કાળ શું બોલાય એને?
તું અત્યારે બોલતી હતી હમણાં આન્સર આપતી હતી તો તારું જે છે એ બોલવાનું શરૂ હતું, બોલવાની ક્રિયા થતી હતી તો એને કઈ કઈ ક્રિયા કહેવાય? ચાલુ વર્તમાન કાળની ક્રિયા કહેવાય. બરાબર, અનિશા બોલે છે તો અનિશા જે છે એની ચાલુ વર્તમાન કાળની ક્રિયા કહેવાય. પછી ઈકરા છે અત્યારે જે કઈ છે હેડિંગ મેં કીધું લખવાનું તો એને લખ્યું તો એની ચાલુ વર્તમાન કાળની લખવાની ક્રિયા કહેવાય. તો ચાલુ વર્તમાન કાળ એટલે કે જે આપણે ક્રિયા અત્યારે કરતા હોય ને હાલમાં એને ચાલુ વર્તમાન કાળ કહેવાય. બરાબર, આટલું ખ્યાલ આવ્યો કે નહીં ગર્લ્સ? હા મીન્સ આવ્યો. ઓકે, હવે જુઓ આપણે સાદો વર્તમાન કાળ હતો તેમાં શું લગાડતા હતા અનિશા? એસ અને ઈએસ લગાડતા હતા ને ઇન્શિયા? હા, જે પહેલા કરાયેલું ઈજ કરાવો છો ને અત્યારે. ઈજ નથી બેટા, એની જેવું છે, બીજું છે, યુનિટ ટુ છે બેટા. બરાબર, પહેલા હતું ને કમ્પ્લીટ થઈ ગયું, આ યુનિટ ટુ કરાવું છું. તો જે ચાલુ વર્તમાન સાદો વર્તમાન કાળ હતો અનિશા તો એમાં આપણે શું ફેરફાર કરતા હતા? એસ અને ઈએસ લગાડતા. બરાબર, ઈ ખ્યાલ છે ને તને? હા મેં. હા, તો આમાં જે છે એ શું કરવાનું છે તો કે ચાલુ વર્તમાન કાળ છે આપણે એવું દર્શાવવું હોય ને તો આઈએનજી લાગે. દરેક જે છે એ ક્રિયાપદ ને આઈએનજી લાગે. ક્રિયાપદ એટલે શું? તો કે આપણે જે ક્રિયા કરતા હોય ને એ ક્રિયાપદ કહેવાય. હું અત્યારે બોલું છું તો એ બોલવાની ક્રિયા કહેવાય, તો એને ક્રિયાપદ કહેવાય. પછી તમે લખો છો તો એને લખવાની ક્રિયા કહેવાય, એને ક્રિયાપદ કહેવાય. તો દરેક ક્રિયાપદ છે એને આઈએનજી લાગે. કેમાં? તો કે ચાલુ વર્તમાન કાળમાં. આટલું ક્લિયર? શું લાગે? સારા, આઈએનજી લાગશે દરેક ક્રિયાપદ ને. આઈએનજી લાગશે ચાલુ વર્તમાન કાળમાં, કે જે ક્રિયા આપણે શરૂ હોય ને એને ચાલુ ક્રિયા કહેવાય, ચાલુ વર્તમાન કાળની ક્રિયા કહેવાય. અને એ જે છે એની અંદર આઈએનજી લાગે. હવે તમને એક નિયમો શીખવાડ્યા હતા કે એસ અને ઈએસ કોને લાગે કોને ન લાગે. બરાબર, એ નિયમો તમને ખ્યાલ હતા. તો સેમ આમાં એવું જ છે કે આમાં આઈએનજી છે તો અમુક રૂલ્સ છે એ પ્રમાણે આઈએનજી લગાડવાના, અને અમુક જે છે એ પ્રમાણે જે છે ઈ ને એવું છે તો એ કાઢી નાખવાનું, પછી આઈએનજી લાગે. હવે જો ક્રિયાપદ છે, બીજો નિયમ જુઓ તમે, ક્રિયાપદ ને અંતે ઈ હોય ને તો ઈ કાઢી અને ઈ ની જગ્યાએ આઈએનજી લગાડવાનું, એ પહેલો નિયમ છે. બીજો નિયમ કયો? તો કે ઈ હોય ને કાઢી નાખવાનો, જે ક્રિયાપદ હોય ને એને છેડે. સારા વાંચ તો આ શું લખ્યું છે, મેં આમાં શું લખેલું છે? સારા વાંચે. આજે છે મેં રાઉન્ડ કર્યું છે ને, રાઉન્ડ કર્યું છે ને એ શું લખ્યું છે વાંચ તો, સ્પેલિંગ શું છે આ રાઉન્ડ? રાઈટ. ક્રિયાપદ ને અંતે જો ઈ હોય ને તો ઈ કાઢી અને આઈએનજી મૂકવાનું છે. તો જો તો આમાં ઈ છે કઈ, રાઈટ ના સ્પેલિંગ માં ઈ દેખાય છે? તો શું કરવાનું? એ કાઢી નાખવાનું અને એના બદલે આઈએનજી લગાડવાનું. જો તો અહીંયા રાઇટિંગ ના સ્પેલિંગ માં કઈ રીતનું થયું છે જો તો, WRITING. હા, તો સેમ સ્પેલિંગ એ જ તે, પણ શું ઈ નીકળી ગયો, ઈ નીકળી ગયો અને પછી એની જગ્યાએ આઈએનજી લગાડ્યું. તો પેલો નિયમ છે કે કોઈ પણ ક્રિયાપદ ને છેડે ઈ આપ્યો હોય ને તો ઈ ને કાઢી નાખવાનો અને એના બદલે આઈએનજી લગાડવા. આઈએનજી તો બધાને લાગશે. શું? ચાલુ કાળમાં આઈએનજી જે છે ચાલુ વર્તમાન કાળમાં બધાને લગાડવાનું. પણ જે છે એ આ ઈ વાળું હોય ને તો ઈ કાઢી નાખવાનો એને પછી આઈએનજી લગાડવા. ઓકે, ચાલો ઈકરા જો તો આ ટેક ના સ્પેલિંગ માં શું દેખાય તને, સ્પેલિંગ વાત તો બુશરા વાંચશે. ચલો તો બુશરા. હા મિસ.
જો તો આ ટેક ના સ્પેલિંગ માં શું છે લખેલું? હા, ટી એ કે ઈ. હા, તો ઈ છે છેડે. હા, તો ઈ છે એ નીકળી જશે. શું કામ? કારણ કે આપણે આ બીજો નિયમ શીખ્યા ને કે જો ઈ હોય ને તો એ નીકળી જાય, એની જગ્યાએ શું લખવાનું? આઈએનજી. હા, તો ટેકિંગ ના સ્પેલિંગ માં શું છે? જો તો ટેકિંગ ના સ્પેલિંગ માં શું છે? હા, બસ ટી એ કે આઈ એન જી, ટેકિંગ. વેરી ગુડ. તો હવે એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે ક્રિયાપદ માં છેડે ઈ આપેલો હોય ને તો ઈ નીકળી જાય અને એને બદલે આઈએનજી મૂકવાનું. આઈએનજી તો બધાને મૂકવાનું, પણ આ ઈ વાળું હોય ને તો એમાં ઈ કાઢી અને પછી આઈએનજી મૂકવાનું. બરાબર? ખ્યાલ આવ્યો? હા મિસ, હા મિસ. ચાલો પછીનું મને રોલ નંબર 19 જવાબ આપશે. રોલ નંબર 19. વેરી ગુડ. જો આપણે એબીસીડી ની અંદર જેમ કેમ આપણે ગુજરાતીમાં અ આ ઈ એ બધા સ્વર છે અને પછી બાકીના બધા વ્યંજન છે, તો એવી જ રીતે આપણે ઇંગ્લિશમાં એ ઈ આઈ ઓ યુ જે છે ને એ પાંચ સ્વર છે. એ પાંચ સ્વર છે, એ ઈ આઈ ઓ અને યુ, આ પાંચ સ્વર. એ સિવાયના બીજા હોય ને તો એને શું કહેવાય? વ્યંજન કહેવાય. વ્યંજન કહેવાય અને આ પાંચને સ્વર કહેવાય. તો આપણે ત્રીજો નિયમ શું કહે છે? ત્રીજા નિયમમાં એવું કહે છે કે ક્રિયાપદને અંતે જો સ્વર હોય પહેલા અને એના પછી વ્યંજન હોય, પહેલા સ્વર, ક્રિયાપદને અંતે પહેલા સ્વર અને પછી વ્યંજન હોય ને તો વ્યંજનને બેવડાવીને, બેવડાવીને એટલે શું? બે વાર ડબલ કરી અને પછી આઈએનજી મૂકવાનું. ક્યારે? તો કે એક સ્વર અને એક વ્યંજન હોય ને તો. હવે જો તો અહીંયા અનિશા, આ સીટ ના સ્પેલિંગ માં જો તો તને શું દેખાય છે? SIT. હા, SIT. તો એમાં જો તો સ્વર અને વ્યંજન બે છે, પહેલા સ્વર અને પછી વ્યંજન, એમ છે? હા મિસ. હા, કયો સ્વર છે અને કયો વ્યંજન છે? સ્વર આઈ છે અને ટી વ્યંજન છે. વેરી ગુડ. જો સીટ ના સ્પેલિંગ માં શું છે? તો કે એક સ્વર છે અને પછી વ્યંજન છે. તો આપણા નિયમ પ્રમાણે છે કે એક સ્વર હોય અને એક વ્યંજન હોય ને તો વ્યંજનને બેવડાવીને એટલે બે વાર કરી અને પછી આઈએનજી મૂકવાનું. એટલે જો આપણે અહીંયા, હા મેં, એટલે વસમાં હોય તોય હાલે સ્વર? ના, છેડે છેડે. શું કીધું? અંતે. જો અહીંયા શું લખ્યું છે? ક્રિયાપદ ને અંતે. એ જો હમણાં સમજાવું છું, પેલા એક સમજાવી લઉં ને પછી. કે ક્રિયાપદ ને અંતે હોય ને છેડે જોવું જોઈએ. શું હોય? છેલ્લે વ્યંજન અને એના પહેલા સ્વર. એટલે એક સ્વર અને એક વ્યંજન હોય ને તો જ તે. અનિશા, સીટિંગ નો સ્પેલિંગ બોલ તો બેટા, કેમ છે? SITING. ડબલ ટી આવ્યું. હું કામ આવ્યું? કારણ કે એક સ્વર છે, આઈ સ્વર છે અને ટી વ્યંજન છે. તો એક સ્વર અને એક વ્યંજન બે હતું ને, એટલે વ્યંજન છે એ ડબલ વાર થઈ ગયું અને પછી આઈએનજી આવ્યું. દરેક જે આવી રીતે હોય, એક સ્વર હોય અને એક વ્યંજન હોય ને છેડે, એક સ્વર હોય, પહેલો સ્વર હોય ને એના પછી છેલ્લો હોય ને વ્યંજન હોય, એવું બે વસ્તુ હોય ને તો દરેક માં એવું થશે. અહીંયા મને ઇન્શિયા, ઇન્શિયા છે? સ્વર કયો છે અને વ્યંજન કયો છે? આઈ સ્વર છે અને એમ વ્યંજન છે. તો આઈ સ્વર છે અને એમ વ્યંજન છે, તો આવ્યું પાછું સ્વર અને વ્યંજન? તો કે હા, આવ્યું. એટલા માટે એમ જે છે એને ડબલ વાર મૂકી દીધો અને પછી આઈએનજી.
શા માટે? કારણ કે આપણો ત્રીજો નિયમ છે ને કે જો એક સ્વર હોય, પહેલા સ્વર હોય ને પછી વ્યંજન હોય ને તો વ્યંજન ને બેવડાવવાનો, એટલે બે વાર કરવાનો અને પછી આઈએનજી મૂકવાનો. હવે દરેક સેન્ટેન્સ ની અંદર જ્યારે સ્વર અને વ્યંજન આવે ને, એક સ્વર હોય એક જ તે હો ઈ તે છેલ્લે, એક સ્વર હોય છેલ્લે થી પહેલો હોય ને ઈ સ્વર હોય, અને છેલ્લો હોય ને વ્યંજન હોય ને, તો વ્યંજન છે એ બે વાર મૂકી અને પછી આઈએનજી. બરાબર? આ ત્રણ નિયમ ખ્યાલ આવ્યા કે નહીં ગર્લ્સ? હા મિસ. ઓકે, જો આ ત્રણે ત્રણ નિયમ માં હજી કઈ ખ્યાલ નો આવતો હોય તો મને પૂછી લેજો, તો જ ચોથો નિયમ કરાવું તમને. ના ના મિસ, ખ્યાલ આવી ગયો. બાકીના ચાલો, હવે હું ચોથું જે છે માઇક ઓફ રાખો બેટા થોડી વાર. 61 બોલો. હું પૂછીશ ફાતેમા, થોડીક વાર માઇક ઓફ રાખી દે, કારણ કે હું પેલા સમજાવું ને પછી પૂછીશ. જુઓ ચોથામાં શું કે છે, ચોથામાં એવું કે છે, પણ જો ક્રિયાપદ ને અંતે બે સ્વર હોય અને એક વ્યંજન હોય તો ખાલી આઈએનજી, ડબલ વાર નહીં કરવાનું. ક્યારે? તો કે બે સ્વર હોય ને, તો આ રીડ ના સ્પેલિંગ માં શું દેખાય છે અનિશા તને? કેટલા સ્વર દેખાય છે? આર કેટલા? હા, તો કેટલા સ્વર દેખાય તને? હા મિસ, એક ઈ દેખાય છે, એ દેખાય છે. તો ઈ અને એ વ્યંજન છે. હા, ડી વ્યંજન છે, પણ આર અને ઈ અને એ બંને શું છે? આ બે સ્વર છે. જો ઈ અને એ, તો બે સ્વર હોય ત્યારે પાછું બેવડાય નહીં. શું કામ? કારણ કે એક સ્વર અને એક વ્યંજન હોય ને તો જ બેવડાવવાનું. બે સ્વર હોય ત્યારે બેવડાવવાનું નહીં. અહીંયા ઈ અને એ બય શું છે? બે સ્વર છે, અને પછી વ્યંજન આપ્યું છે. બે સ્વર છે ને સારા, ઈ અને એ બે સ્વર છે ને. જોતો તું અહીંયા સારા છે કે નહીં પઠાણ? સારા. હા, ઈ અને એ બંને સ્વર છે, તો બે સ્વર હોય ત્યારે બેવડાવવાનું નહીં, ખાલી આઈએનજી મૂકી દેવાનું. એટલે શું આવ્યું? રીડિંગ. રીડિંગ. આ બધા નિયમો જે છે ને એ તમારી બુકમાં લખેલા જોઈએ મને, જ્યાં આપણે એક્સરસાઇઝ જે કરવાની છે ને એની પહેલા તમારે આ બધા પાંચે પાંચ નિયમો લખી લેવાના છે. મિસ અત્યારે? અત્યારે નહીં, હું હમણાં કહીશ ત્યારે. ચાલો, તો હવે બુશરા મને કહેશે. બુશરા. હા મિસ. જો તો આ PLEAD પ્લેડ, તો એમાં કેટલા સ્વર તને દેખાય છે? બે. બે સ્વર દેખાય છે. કયા? અને ઈ અને એ. ઈ એ. હા, ઈ અને એ. તો બે સ્વર હોય ત્યારે બેવડાય કે નો બેવડાય? વ્યંજન બે વાર લખવાનો કે નહીં? નહીં લખવાનો. નહીં લખવાનો. જો ચોથો નિયમ છે કે બે સ્વર હોય ને તો ફક્ત આઈએનજી. શું? ખાલી આઈએનજી. આઈએનજી તો બધાને લાગશે. શું? બધાને આઈએનજી તો લાગશે જ. તે કયા સેન્ટેન્સ માં? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ માં, એટલે ચાલુ વર્તમાન કાળ જે હોય ને, ચાલુ ક્રિયા, તો એમાં બધામાં આઈએનજી લાગે તે. ખાલી થોડો ઘણો ફેરફાર છે. શું? તો કે આ ઈ વાળો, જ્યાં ઈ હોય ને તો ઈ ને કાઢી નાખવાનો અને આઈએનજી લગાડવાનું. પછી એક સ્વર અને એક વ્યંજન હોય ને તો વ્યંજન ને બે વાર લખીને પછી આઈએનજી લગાડવાનું. બાકી બધામાં તો આઈએનજી એમનું એમ જ તે. પછી શું કે છે? તો પાંચમો નિયમ છે, છેલ્લો નિયમ, કે ક્રિયાપદ ને અંતે ડબલ્યુ અને વાય હોય ને તો તે આઈએનજી જ લાગે બધામાં. જો અને સ્વર અને ડબલ્યુ વાય હોય ને તો આઈએનજી લાગે, વ્યંજન અને વાય હોય ને તો આઈએનજી લાગે, બધામાં આઈએનજી લાગે તે, કોઈમાં કઈ ન લાગે એવું નહીં. પાંચમો નિયમ સાવ સહેલો છે, એમાં ડીપમાં જવાની જરૂર નથી. ખાલી સમજવાના કયા નિયમ છે? તો કે સમજવાના નિયમ છે તમારે બીજો, ત્રીજો અને ચોથો. ત્રણ નિયમ જે છે એ સમજવાના છે. બીજો નિયમ કયો?
તો કે ઈ હોય ને ઈ તો ઈ નીકળી જાય અને આઈએનજી લાગે. ત્રીજો નિયમ કયો? તો કે એક સ્વર હોય અને એક વ્યંજન હોય ને ક્રિયાપદમાં, તો ભાઈ એક એક હોય ને તો વ્યંજન બે વાર અને પછી આઈએનજી. ચોથા નિયમમાં શું છે? તો કે બે સ્વર હોય ને, મતલબ કે એક તે ક્રિયાપદની અંદર બે સ્વર હોય, જેમ કે ઈ અને એ બંને સ્વર છે, તો ખાલી આઈએનજી, તો એમાં ડબલ વાર કરવાનો નહીં. ખ્યાલ આવ્યો એટલો ગર્લ્સ? ગર્લ્સ નિયમો હજી ન સમજાયા હોય તો મને પૂછી લ્યો, ચાલો ન સમજાયો તો મને પૂછી લ્યો. નિયમમાં ખ્યાલ આવ્યો? હવે જો તમે એકવાર કરો ને સેન્ટેન્સ એક્સરસાઇઝ એટલે બધું આવડી જાય, બરાબર? ઓકે, ચાલો આ પાંચે પાંચ નિયમોમાં કોઈને કઈ ક્વેરી છે બેટા? જો હવે સેન્ટેન્સ કરી, હા આ લખી લેવાના જો તમારે, હું પીડીએફ મોકલીશ તમને અત્યારે, ને પીડીએફ મોકલીશ, એમાંથી લખી લેજો. હવે ચાલો, તો મને કોણ કહેશે એમિઝાર જે છે એ કોની સાથે લાગે, કઈ રીતે લાગે, આઈ સાથે શું લાગે? ચાલો તો આઈ સાથે શું લાગે એમિઝારમાં? અનિશા, આઈ સાથે શું લાગશે? હા મિસ, હા આઈ સાથે શું લાગે? આઈ. તારે એમ કેવું હોય કે હું અનિશા છું, તો તું શું બોલે? આઈ સાથે શું લાગે? તો કે એમ લાગશે. પછી યુ સાથે શું લાગશે? આર. યુ સાથે આર. ઓકે, યુ સાથે શું લાગશે? આર. જો આ મારી સાથે લખવાનું છો. ઓકે, પછી વી સાથે શું લાગશે? ઇકરા, પ્લીઝ આ તમારી સાથે લખશું તો ઓલું બાકી નહીં રહી જાય, તમે જે પહેલા લખવાનું કીધું એ પાંચ. નહીં, બાકી નહીં રહી જાય બેટા, બાજુમાં લખી લેવાનું છે ને, આ તો નાનકડું જ છે એટલે. વી સાથે શું લાગશે ફાતેમા? ચાલતો મને કે તો ફાતેમા, વી સાથે શું લાગે? લે, એ તો સૌથી પહેલા આપણે શીખ્યું તું એ છે. અનિશા કહો. હા બોલો અનિશા બેટા. આર. વી સાથે આર લાગે. પછી ધે સાથે શું લાગે? ધે સાથે હા ઇન્શિયા કે તો આર. ધે સાથે આર લાગે. આ તો બધું પહેલા ન શીખી ગયા કે આઈ એમ, આઈ સાથે એમ લાગે, યુ વી અને ધે સાથે આર લાગે, અને પછી હી શી ઈટ સાથે શું લાગે? બુશરા, બુશરા, હી શી ઈટ સાથે શું લાગે? શું લાગશે? હા હી ઇઝ, શી ઇઝ. આ તો સૌથી પહેલા શીખી ગયા ને આપણે, શી ઇઝ, અને ઈટ સાથે પણ શું લાગશે? ઇઝ, બરાબર. આઈ સાથે આઈ એમ, શું કહીએ આપણે? આઈ એમ. તો આઈ સાથે એમ લાગે. પછી વી યુ ધે સાથે આર લાગે. પછી હી શી ઈટ સાથે ઇઝ લાગે. આ બધું તો આપણે બહુ પહેલા શીખી ગયા ને બેટા, ભૂલાઈ ગયું? હા મેં ભૂલાઈ ગયું. પાતે મને ભૂલાઈ ગયું. હવે યાદ આવી ગયું ને બધાને? ગર્લ્સ યાદ આવી ગયું કે નહીં? હા મિસ, હા મિસ યાદ આવી ગયું. જો I, V, U, U, V, they સાથે R, અને he, she સાથે is, અને I સાથે am, બરાબર? ઓકે, હવે એ રીતે જે છે આપણે ing લગાડવાનું છે. જો પહેલા જે છે એક્સરસાઇઝમાં જુઓ, સૌથી પહેલા અહીંયા જો ઉદાહરણમાં શું કે છે, એક્ઝામ્પલમાં અરુણા એન્ડ આસિફ ખાલી જગ્યા ઇન ધ ક્લાસ, કે અરુણા અને આસિફ છે ક્લાસમાં શું કરે છે? તો અરુણા અને આસિફ બે જણા હતા, બહુવચન હતું એટલે શું લગાડ્યું આપણે? આર. ટોકનું શું કર્યું? કૌંસમાં ટોક એટલે વાતો કરવી. ટોકનું શું કર્યું? ટોકિંગ. આઈએનજી લગાડ્યું કે અરુણા એન્ડ આસિફ આર ટોકિંગ, બંને વાતો કરે છે. જુઓ તો આમાં તમે શું થયું છે આમાં? ઇન્શિયા મને કહેતો.
શું મિસ? આપણે આમાં શું ફેરફાર કર્યા, શું લગાડ્યું? આઈએનજી. આઈએનજી અને એના પહેલા શું લગાડ્યું? આર. આર. આર શું કામ લગાડ્યું? કારણ કે બહુવચન. બહુવચન છે એટલે વેરી ગુડ. ચાલો તો પહેલાનો મન જવાબ આપતો તું. રતન ખાલી જગ્યા ઓન ધ બેન્ચ હાઉસમાં સીટ. ચાલો એમાં શું આવશે? રતન છે એટલે છોકરીનું નામ છે એટલે શું આવશે? ઇઝ સિટિંગ. વેરી ગુડ. રતન છોકરી છે એટલે ઇઝ આવશે, ઇઝ. અને સિટિંગ માં સ્પેલિંગ શું આવશે બેટા? જો તો એક વર્ણ છે ને એક વ્યંજન છે. S I ડબલ T I N G બે વાર આવશે. કેમ? કારણ કે એક સ્વર છે અને એક વ્યંજન છે એટલે S I ડબલ T પછી I N G આવશે. જો મેં કીધું તું ને એક સ્વર છે અને એક વ્યંજન હોય તો સીટ માં જુઓ તો એક સ્વર હતો અને એક વ્યંજન હતો ને એટલે બે વાર થઈ ગયો T અને પછી I N G આવ્યું. બરાબર ખ્યાલ આવે છે કઈ રીતે કરવાનું છે? ચાલ તો અનિશા મને બીજું કહેતો તું. હા મિસ, કહું. અમૃતા ખાલી જગ્યા અ પિક્ચર કૌંસમાં ડ્રો. ડ્રો એટલે દોરવું. ચાલો અમૃતા છે એટલે શું આવશે? ઇઝ આવશે. ઇઝ આવશે. વેરી ગુડ. અને ડ્રો નું શું થઈ જશે? ડ્રોઈંગ. ડ્રોઈંગ. તો સ્પેલિંગ કેમ આવશે બોલ તો? ડી આર એ ડબલ્યુ આઈ એન જી. વેરી ગુડ. ખૂબ સરસ. ડી આર એ ડબલ્યુ આઈ એન જી. અમૃતા ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર કે અમૃતા ચિત્ર દોરી રહી છે. ઓકે ચાલો તો મને ત્રીજું છે. ત્રીજું એ કોણ કહેશે? ચાલો બુશરા કહેશે. બુશરા રોલ નંબર 13 મારો લાગે છે નથી આવ્યો. હા રોલ નંબર 13 કહેશે. ચાલો 13 નો વારો નથી આવ્યો. એક જ મિનિટ. 13 નો વારો ન થાય રોલ નંબર 13 બોલશે. ચાલો આઈ સાથે શું આવશે બેટા? એમ. આઈ એમ પછી એન ઓરેન્જ કૌંસમાં ઈટ છે તો જો તો ઈટ માં કયો સ્પેલિંગ આવશે? જો તો તું એક સ્વર અને એક વ્યંજન છે કે બે વ્યંજન છે? ટી નો ડબલ ટી થઈ જશે અને આઈ એન જી. કેમ ડબલ ટી થઈ જશે? જો તો તને બે સ્વર ન દેખાતા તને આમાં. જો તો ઈ અને એ બંને સ્વર નથી. જો તો ઈ અને એ બંને સ્વર નો આવે તો બે સ્વર હોય ત્યારે ડબલ થઈ જાય. હે તો ખાલી આઈએનજી આવશે ને બેટા? શું આવશે? ખાલી આઈએનજી આવશે, ડબલ નહીં થઈ જાય. કારણ કે બે સ્વર છે ને. આપણે કયો નિયમ શીખ્યો? ચોથો નિયમ શીખ્યો ને કે બે સ્વર હોય ને તો પાછું ડબલ વાર નો થાય. એક સ્વર ને એક વ્યંજન હોય તો જ થાય. પણ આમાં ઈટ માં તો બે સ્વર છે તો આઈ. સ્પેલિંગ બોલ તો કઈ રીતે આપણે લખશું બેટા? એમ એ એમ એમ આઈ એમ એમ સ્વર છે ને પછી વ્યંજન છે તો કેમ ડબલ વાર રિપીટ ન થયું? ક્યાં? સેકન્ડ છે ને અમૃતા ઇઝ ડ્રોઈંગ, તેમાં એ છે એ સ્વર છે અને ડબલ્યુ છે એ વ્યંજન છે અને જ્યારે સ્વર ને વ્યંજન હોય ત્યારે રિપીટ થાય ને. હા પણ આમાં એવું નથી બેટા, આમાં ડ્રોઈંગમાં નહીં થાય એવું. કારણ કે અપવાદ છે એટલે દરેકમાં એવું નથી થતું. અમુક જે શબ્દો છે એમાં જ એવું થાય. આ જે ડ્રોઈંગ છે એવા જે શબ્દો છે ને તો એ જે છે એ શું છે તો એ જે છે અપવાદરૂપ છે એટલે એમાં નથી થતું. બરાબર. અમુક શબ્દો અપવાદરૂપ છે. હું તમને લખાવીશ કે કયા શબ્દો અપવાદરૂપ છે કે એમાં પાછું એવું ફેરફાર ન થાય ડબલ. અપવાદરૂપ એટલે શું થાય? અપવાદરૂપ એટલે કે એ જે છે એ અલગ કહેવાય. બધા જે છે એને કોઈ નિયમ એ રીતના લાગુ ન પડે. એમ આપણે કેમ આમાં ડબલ ટી આઈ એન જી કર્યું સિટિંગમાં તો એ ટાઈપના નિયમો જે છે એ અમુક વર્ડ્સ જે છે એને ન લાગુ પડે એમ.
તમને લખાવીશ હું તમને લખાવીશ કે એવા કયા શબ્દો છે જે અપવાદ રૂપ છે કે એમાં ડબલ જે છે એ ડબલ વાર આપણે પ્રોનાઉન્સ ન કરી શકીએ ડબલ વાર ન લખી શકીએ એ હું તમને લખાવીશ ઓકે ચાલો ચોથાનો જવાબ કોણ આપશે હવે સારા આપશે ચલો સારા હા સારા હા કોણ સારા પેલા આપશે ચલો હેમંત ખાલી જગ્યા વેરી ફાસ્ટ કૌંસમાં રન ચાલો તો આમાં શું આવશે હેમંત ઇઝ રન રન નું શું થઈ જશે રનિંગ રનિંગ કઈ રીતે થશે આમાં ફેરફાર થશે કે નહીં કઈ રીતનો સ્પેલિંગ આવશે જો તો એક સ્વર અને એક વ્યંજન છે તો હા આર યુ એન આઈ એન ઝી રનિંગ આર યુ એન એક જ વાર એન આવશે નહીં મેં બે વાર આવશે કારણ કે એક સ્વર અને એક વ્યંજન છે જો યુ છે એ સ્વર છે અને એન વ્યંજન છે તો એક સ્વર અને એક વ્યંજન હોય ત્યારે બેવડાઈ જાય વ્યંજન બરાબર તો હેમંત ચાલો સ્પેલિંગ બોલ આર યુ ડબલ એન આઈ એન જી આર યુ ડબલ એન આઈ એન જી હેમંત ઇઝ રનિંગ હેમંત છે એ દોડી રહ્યો છે દોડી રહ્યો છે અત્યારે દોડે છે બરાબર ઓકે ચાલો હવે કોણ બોલશે સાંભળજે પેલા ધે ખાલી જગ્યા કોફી કૌંસમાં ડ્રિંક ઓકે ચાલો ધે છે એટલે શું આવશે આર ધે આર વેરી ગુડ પછી ડ્રિંકિંગ ડ્રિંકિંગ કઈ રીતે સ્પેલિંગ આવશે બોલ તો એ આર ઈ પછી બી આર આઈ એન કે આઈ એન જી કે આઈ એન જી ડ્રિંકિંગ આમાં કોઈ નિયમ નહોતા એટલે આપણે આઈ એન જી લગાડી દીધું બીજું કાંઈ લગાડવાનું આવતું નથી બરાબર ઓકે સરસ ચાલો પછી કોણ બોલે છે સૈયદ સારા સૈયદ સારા બોલશે સૈયદ સારા છઠ્ઠું સૈયદ સારા છે કે નહીં હા મેમ છું હા ઓકે છઠ્ઠું બેટા વી ખાલી જગ્યા અ લેટર કૌંસમાં રાઈટ ચાલો તો શું આવશે આમાં મિસ સંભળાતો નથી બેટા તારો અવાજ આર આર રાઇટિંગ વેરી ગુડ ખૂબ સરસ આવડી ગયો બધાને છે ને સહેલું હમણા પૂછું હો બેટા તને આઠમું તને પૂછીશ ચાલો સાતમું ફાતેમા જવાબ આપે ચાલો સાતમા માં સાંભળજો બેટા નેના એન્ડ નીતિન નેના એન્ડ નીતિન ખાલી જગ્યા અ બુક કૌંસમાં રીડ રીડ એટલે વાંચવું ચાલો આમાં શું આવશે એમીઝાર માંથી શી શી હું કામ આવશે ઘેર આવશે ઘેર હે આપણે બેટા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જ કરતા હો હવે હમણાં મેં શું કીધું બહુવચન હોય ત્યારે શું આવે ઈઝ આવે કયું મિસ સાતમું સાતમું મિસ રીડ કરો ને એક ફેરી
नैना एंड नितिन खाली जगह अ बुक काउंस में रीड। चलो तो रोल नंबर 8 मने कैसे शू आवसे आमा रीडिंग आर रीडिंग आर रीडिंग वेरी गुड। ओके चलो स्पेलिंग बोल तो ज़ैनब हूं तारो टर्न लो त्यारे तू जवाब आप बेटा ए आर आर शू काम आयु फातिमा केम के बे व्यक्ति छे बहुवचन छे એટલે आर आवे ने आर रीडिंग। चलो रीडिंग में शू फेरफार થશે R E A D I N G R E A D I N G रीडिंग માં બે છે સ્વર છે એટલે ખાલી ing લાગશે કોઈ ફેરફાર થશે નહીં બરાબર। ઓકે ચાલો 8મું જે છે મને રોલ નંબર 31 જવાબ આપશે 31 છે કે નહીં હા મિસ। ઓકે ચાલો મોહન ખાલી જગ્યા In the river, counts ma swim. Okay, chalo, kai rite aavshe aama Mohan che etle? Mohan etle ke is, he saath is. Very good. Pachi swim ma shu thase ferfar joto? Etle ke miss swimming ma M chan etle M double vakat thai. Very good. Kem double vakat thai jese? કારણ કે એક સ્વર અને એક વ્યંજન આપ્યું છે ને એટલા માટે વેરી ગુડ। ચાલ તો સ્પેલિંગ બોલ તો કઈ રીતે આવશે S S W W I I double M double M I N G I N G કેમ ડબલ વાર આવ્યું એમ તો કે એક સ્વર અને એક વ્યંજન છે ને એટલા માટે ડબલ વાર આવ્યું બરાબર। ઓકે વેરી ગુડ। ચાલો હવે કોણ એવું છે જેનો એકેવાર ટર્ન નથી આવ્યો મિસ રોલ નંબર 10 રોલ નંબર 10 ઓકે રોલ નંબર 10 બોલશે। ચલો યુ ખાલી જગ્યા અંડર અ મેંગો ટ્રી કૌંસમાં સ્ટેન્ડ સ્ટેન્ડ એટલે ઊભા રહેવું। ચાલો યુ સાથે શું આવશે બેટા આર યુ આર વેરી ગુડ। સ્ટેન્ડ નું શું થઈ જશે સ્ટેન્ડિંગ स्टैंडिंग। चल तो स्पेलिंग बोल तो S T A N D I N G N D I N G वेरी गुड खूब सरस। स्टैंड नो स्टैंडिंग થઈ ગયું આમાં કોઈ નિયમ નહોતા એટલે ing જ લાગ્યું સીધું અને u સાથે r આવે બરાબર। ઓકે ચાલો હવે પછીનું મને કહેશે ઝૈનબ 10મું હા મિસ રાજુભાઈ ખાલી જગ્યા બલૂન્સ। ચાલો તો આમાં શું આવશે રાજુભાઈ છે એટલે રાજુભાઈ ઇઝ વેરી ગુડ। પછી સેલ નું શું થઈ જશે સેલિંગ સેલિંગ સ્પેલિંગ બોલ તો કઈ રીતે નો આવશે S E double L I N G વેરી ગુડ ખૂબ સરસ જૈનવ આવડી ગયું। સેલિંગ સેલિંગ એટલે વેચવું શું કે છે કે રાજુભાઈ ઇઝ સેલિંગ બલૂન્સ કે રાજુભાઈ ફુગ્ગા વેચી રહ્યા છે વેચે છે એમ બરાબર। ખ્યાલ આવે છે કે નહીં લખો છો તમે મારી સાથે કે નથી લખતા ઓકે ચાલો 10 સુધીનું બધા લખી લ્યો પહેલા બાકી હોય તો મને કહેજો મિસ લખી છે કે નહીં થોડું 2 મિનિટ આ લખી લો સમજાય છે કે નહીં ના મને સમજાય છે। ઓકે ઇકરા ક્યાં જતી રહી છે ઇકરા લેફ્ટ થઈ ગઈ છે હા મિસ ઇકરા લેફ્ટ થઈ ગઈ। ઓકે સારા છે હા ઓકે ઇન્શા સમજાય છે ને બેટા મિસ લખાઈ ગયું। ઓકે ઇન્શા સમજાય છે કે નહીં આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું બેટા આ લેક્ચરમાં અહીંયા સુધી રાખું છું ને તમને આની પીડીએફ મોકલી દઈશ તમે જે છે એ તમને આવડે તો આગળના સેન્ટેન્સ જે છે એ તમે લખવાની ટ્રાય કરજો બરાબર। ઓકે મેમ
ઓકે સરસ, ચાલો હવે મને બુક બતાવી દો. અત્યાર સુધીનું આપણું જે યુનિટ 1 લખેલું છે, જેમણે બધું યુનિટ 1 કમ્પ્લીટ કરી નાખ્યું છે, બધા મને વ્યવસ્થિત બુક બતાવી દે. પહેલા ફાતિમા બતાવશે. ચાલો ફાતિમા. હા મિસ, પેજ. હા મિસ, હાલો. હા, કેમેરો શરૂ કરી અને બતાવો. હો બેટા, થોડુંક ઉપર થી રાખ એટલે મને હેડિંગ દેખાય. હેડિંગ લખ્યું છે ને તે? મિસ, હેડિંગ લખતા ભૂલી ગઈ છું. હા તો હેડિંગ તો મેઈન છે બેટા, ઈ લખી નાખજે. બરાબર, ઓકે, ફેરવ. ચાલો હેડિંગ લખીશ ને તો જ ખ્યાલ આવશે ને કે આ કયું છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. બરાબર, સરસ, વેરી ગુડ, વેરી ગુડ, ખૂબ સરસ. ઓકે, હા બુકમાં બનાવ્યું છે ને બધું બેટા? હા મિસ. સરસ, ઓકે, પેજ ટર્ન કર બેટા. કે ક્વેશ્ચન, એના પછીનો ક્વેશ્ચન કયો છે બતાવ તો મને. ક્વેશ્ચન નંબર 3 બતાવ. હા 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 બેટા, ક્વેશ્ચન 3 બતાવ બેટા. મિસ, મેં આમાં છે ને કોલો ક્વેશ્ચન નાલું લખતા ભૂલી ગઈ છું, બુક જે છે એ લેતી આવવાની છું. જયારે આપણે સ્કૂલ શરૂ થાય ને ત્યારે હું ચેક કરીશ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, ખૂબ સરસ બેટા.